લાખાભાઈ સાકરિયા તથા તેમના ધર્મપત્ની ઓતીબેન લાખાભાઈ સાકરિયા એ વડીલોને શાસ્ત્રીજીનું સન્માન કરવાની ઈચ્છા હોય તો શાલ ઓઢાડી તે અહીં ઊભા થાય અને શાલ ઓઢાડી તે શાસ્ત્રીજીનું સન્માન કરે. આ પ્રોગ્રામ અમે એટલા માટે રાખીએ છીએ કે અત્યારે દુષ્કાળનો સમય, ગાયો માટે નિરણની અછત, એટલે બધા અમારા વડીલોએ વિચાર્યું કે ભાઈ આપણે રાખો, ભલે બે દિવસ મહેનત કરવી પડશે પણ જે કાંઈ થશે એ ગાયો માટે થાય છે. એટલે 20 તારીખે ભવ્ય લોક ડાયરો રાખ્યો છે અહીં, અને એ લોક ડાયરામાં જે કાંઈ પણ અનુદાન મળશે એ બધું ગાયો અને કબૂતરની ચણ માટે અમે સુપ્રયુક્ત કરવાના છીએ. તો આ દરેક કાર્યક્રમમાં અમને સાથ અને સહકાર આપવા માટે નમ્ર વિનંતી, અને કાર્યકર્તા બંધુઓને ખાસ સૂચના, 5 દિવસ કોઈને અડચણ ન આવે એવી રીતે આપણે કામ કરવાનું છે. આપણી ઘેરે જાન હોય અને જાનમાં બધા વેવાય વેલાને જમાઈને બધા આવ્યા હોય, કેમ એને હાચવી છે એવા આજે આપણા ભાગવત ભગવાનના કથાના બધા શ્રોતાઓને એવા હાચવજો કે 100 વર્ષ સુધી ગોરસિયા પરિવારને યાદ કરે. સાથે અમારી આ કથા અંતર્ગત એક ટાઈમ જામવાનું દાતા એ ગોરસિયા પરિવાર જો ભાઈ બીજું કોઈ નહીં, એટલે 5555 રૂપિયા રામ જન્મના દિવસનું બપોરનું ભોજન સ્વર્ગસ્થ આંબાભાઈ કાનાભાઈ ગોરસિયા હસ્તે રમેશભાઈ આંબાભાઈ ગોરસિયા 5555 રૂપિયા રામ જન્મના દિવસનું સાંજનું ભોજન ગૌલોક સીધાવેલા દિવાળીબેન આંબાભાઈ ગોરસિયા હસ્તે જાગાભાઈ આંબાભાઈ ગોરસિયા. બહેનોને ખબર પડે કે દાન એટલે શું, ધર્મ એટલે શું, નીતિ નિયમો એટલે શું, અમને એ કાંઈ ભાન પડતી. 5555 રૂપિયા વિનોદભાઈ શિવાભાઈ ગોરસિયા રામ જન્મનું જમણવાર આપવામાં આવે છે. હું ધીમે બોલાવું એનો મતલબ તમારો તો બધાનો એક અવાજ મોટો થવો જોઈએ ને, અને પછી તમને ટેવ પડી જાય કે રાડું પાણી જોરથી બોલાવે તો જ જય બોલાય. આપણે અમુક આવું પાડવું નથી, ચીલા નથી પાડવા. આજ મોટે ભાગે શું છે, બધા એક બસ આમ જ કરવું જોઈએ, આને આમ કર્યું એટલે આપણે આમ જ નહીં, આપણે આપણો નવો રસ્તો કઢાય. અને સન્માન શબ્દ તો કાઢી જ નાખો યાર. સન્માન અહીંયા સન્માન ન હોય, અહીંયા પૂજન હોય, ભાવ પૂજન હોય. અહીંયા જે થાય છે પૂજન થાય છે. હાવ સન્માન શબ્દને જ ગહી નાખો આપણે, એવા સન્માન સન્માન સન્માન. અમુક તો વચમાં હકીકત છે, મારે ક્યાં કથા હતી, મને કે મારે તમારું સન્માન કરવું, મેં તો સારું, એટલે મને કે હાર આપશો આમાંથી, મારો હાર, મારી શાલ, મારું કંકુ, મારા ચોખન, પાછા મારું બધાની જાહેરમાં સન્માન કરવા એવા. આવું કે મારે કઈ જરૂર, હું હાથે નાતે અંદર બેહી ન પહેરલે. અમુક આવા હોય પાછા બધું આપણું, પાછા જાહેરમાં એ ને પોતે એવા આવ્યા, કથામાં એક દી ન આવ્યા હોય, એક કલાક ન આવ્યો હોય, અરે કલાક હું અડધો કલાક ન બેઠા હોય, પણ પાછા છેલ્લે દિવસે એને ભા કરવા પડે ને, આ બધા ભા કહેવાય. અમુકને લેવા જ પડે આપણે પાછું એવું, એટલે છેલ્લે દિવસે એમ કે આપણને 7 દિવસ શાસ્ત્રીજીએ બહુ સરસ કથાનું રસપાન કરાવ્યું, આપણને બોલમાં તમને બધાને બોલ, આપણને અડધો કલાક નો આવ્યો હોય કોઈ દી. અને રાજકારણી એટલે હું તમને કહું ને, હાવ પ્રધાન એટલે એ બધે વાવા જ કરે. મારે વેરાવળમાં સમૂહ લગ્ન હતા ને ત્યાં એ વખત નાણાં પ્રધાન ત્યાં આવ્યા, એટલે મને એમ હતું કે દીકરીઓને આટલા બધા લગ્ન ક્યાં છે, તો કંઈક જાહેરાત તો કરશે ને દીકરીઓને. હાવ લુખ્યું લખ્યા વહી ગયા, એક પૈસાની જાહેરાત ન કરીને બળા કે તો ભાષણો તો એવા કરી જાય, આપણે આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ, થોડુંક આ મદદ તો કરો તો આગળ કંઈક વધાય.
એક પ્રધાન બીજા પણ આવેલા કથામાં ભાગવતજીને પગે લાગ્યા. બાકી ભેટ તો આપણે જોઈએ એવું નહીં, પણ આ બહુ ભેગા કર્યા છે એને, એને ભેગા જ કરવામાં એનું આમ નામ જાય. કેન્સર થાય કા ઓલું થાય ઓલું થાય, એ આમ નામ ગાયના ચારા ખાઈ જાય એને કઈ બીજું એ કઈ મૂકે. ઓછો ખાધો તઈ તો લાલ થઈ ગયો લાલુ. ગાયના ચારાના હાવ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર. સન્માન નહીં, અહીંયા પૂજન છે, ભાવ પૂજન. અને કરનારને તો હંમેશા કોઈ દિવસ એને ઈચ્છા જ ન હોય, પણ સમાજે એનું વાહો થાબડવો જોઈએ કે જેથી એને ઉત્સાહ વધે. જેને સત્કર્મ કરવા છે, જેને દાન કરવું છે, એને કોઈ દિવસ એવી ઈચ્છા ન થાય કે મારું જાહેરમાં સન્માન થાય, એને ગમે જ નહીં. પણ છતાંય કદાચ કોઈની એવી ઈચ્છા હોય તો તમારું સન્માન નથી કરતા, તમારું આ પૂજન એની પ્રેમરૂપી તમને ચાદર ઉઢાડે. એનો અંદરનો જે ભાવ છે એ ભાવની ચાદર છે કે જેનાથી બંનેના એકબીજાના હૃદય નજીક આવે અને તમને ફરી પાછો ઉત્સાહ થાય, જેનું પૂજન થાય એને. એટલા માટે આપણા આચાર્યોએ પૂજન શબ્દ હોય ભાવ પૂજન. એમ ખાસ કરીને દાદાએ ઘણી જગ્યાએ ભાવ પૂજન, ભાવ ફેરી, ભાવ ભક્તિ આવું બધા નામ આપ્યા હતા દાદાએ. એથી અહીંયા જે થાય છે એ ભાવ પૂજન થાય છે. આવો ફરી એકવાર આ ભાવમાં આપણે સૌ કથા યમુનામાં ડૂબકી લગાવે, એકવાર જય જયકાર કરી અને ફરી પાછા કથામાં આગળ વધીએ. શ્રી દ્વારિકાધીશ કી કથામાં છે ને બેનો બધી જો કીર્તન કરતી એવી ગાતી હોય, હા ખરેખર બહુ સરસ, બધાય બહુ ગાય, અમે ગવડાવ્યું તમને ગાવા શું વાંધો. કાગડો કાગડાની ભાષા સમજે, રામચરિત માનસમાં લખ્યું છે ભગવાન શિવજી જ્યારે જતા હતા ને એમાં રસ્તામાં ભુસંડીજી મળ્યા. કથા તો બહુ લાંબી, પણ એટલે પછી કહ્યું કે તમે રસ્તામાં મળ્યા છો ભુસંડી, હું તમને અહીંયા શું કહું. અરે ગરુડજી મળ્યા, પણ એટલે કહ્યું કે તમે છે ને જો બાજુમાં કાગ ભૂસીનો ભુસુંડીજીનો આશ્રમ છે ને ત્યાં જાઓ. રામ કોણ આ બધું તમને જે ગરુડને શંકા થઈ હતી ને કે રામ જો ભગવાન હોય ઈષ્ટ હોય તો કે નાગપાસમાં બંધાય, આ નાગપાસમાં કેમ બંધારા. ગરુડ ગયેલા અને ખાઈ ગયેલા, બંધનમાંથી છોડાવ્યા, પણ મનમાં શંકા રહી ગઈ કે આ એને ઈષ્ટ કે અને ભગવાન કેમ કહેવા. એટલે રસ્તામાં મળ્યા હતા એટલે પછી ભગવાન શિવજીએ તો નથી કીધું, પણ કાગભૂષણજીની પાસે મોકલા. શિવજીને પૂછ્યું કે તમે એને એને કાગભૂષણજીની પાસે કેમ મોકલા, ત્યારે શિવજી કીધું કે પક્ષી છે અને પક્ષી પક્ષીની ભાષા સમજે, અને એથી મેં એમને કાગભૂષણજીની પાસે ગયા મોકલા છે. અને જ્યારે ગયા નાથ કૃતાર્થ ભયવું મે તવ દર્શન ખગરાજ આય સુદેહુ સો કરો અબ પ્રભુ આય હુ કેહી કાજ. સદા કૃતાર્થ રૂપ તુમ કહ મૃદુ બચન ખગેશ જેહિ કે અસ્તુતે સાદર નિજ મુખ કે નિમહે. અને કાગભૂષણજીએ પણ જોયા જ્યારે ગરુડ આવ્યા ત્યારે, ઓહો આ તો પક્ષીરાજ છે, પક્ષીઓના રાજા છે ગરુડ, અને ગરુડ જ મારે ત્યાં આવ્યા. અતિ આનંદથી પાંખ મહિના જ ફૂલાવા, હર્ષિત થઈ ગયા છે. આપણે જેમ રોમાંચિત થાય કે હર્ષ થાય તો આપણા રૂવાડાઓ બેઠા થઈ જાય, એમ પક્ષીઓને જ્યારે આનંદ આવે ત્યારે પાંખ મંડે ફૂલાવા, અને પાંખ મંડા ફૂલાવા. અને ગરુડે કહ્યું, પૂછ્યું, આહા હું કૃતાર્થ થયો કે
કે તમે મારા આશ્રમે આવ્યા છો. અને એ વખતે ગરુડે કહ્યું કે ગયો મોર સંદેહ. હવે મારો સંદેહ નથી, ખાલી હજી તો પગ મૂક્યો છે અને બધું જોયું ત્યાં, સંદેહ ગયો. અને પછી પ્રાર્થના કરી, મને રામચરિત માનસ કહો. અને પછી કાકભૂષણજીએ ગરુડને કથા સંભળાવી. મૂળ તો કહેવાનો મૂળ કે આ એક તમને પ્રેમની ચાદર છે, એમની ઈચ્છા હોય તિલક થાય, ભાવ પૂજન છે. આવો આ ભાવમાં આગળ વધે. નારદ અને વ્યાસ નારાયણનું મિલન થયું છે. આજ બે સંતોનું મિલન થયું. આજે નદી ઉછાળા મંડી લેવા. કોઈ પૂછ્યું કે તું આજે કેમ આમ ઉછાળા લે, તને શું છે? મહિલા બે મહાપુરુષો બોલે ન મને મને આનંદ ન આવે કેમ? બોલે આ બે સંતોનું મિલન થયું છે. અને બે સંતોનું મિલન થયું છે તો મારા નારાયણ ભગવાનની કથા કહેશે, મને હરી કથા સાંભળવા મળશે. ઉછાળા મંડી લેવા હો આજ ગંગા. એકબીજાને પ્રણામ કરે છે. અને પછી કહ્યું નારદજીને, વ્યાસજી કહે છે, પેલા પૂછ્યું તમે ઉદાસ કેમ છો વ્યાસ નારાયણ? ત્યારે વ્યાસ નારાયણ કહે, મેં વેદ લખ્યા, પુરાણો લખ્યા, મહાભારત લખ્યું, પણ મારા મનને શાંતિ નથી. મને કેવી રીતે શાંતિ મળશે? વ્યાસ નારાયણની ખાતરી માટે થઈને નારદજી પોતે પોતાની પેલા આત્મકથા કહી છે. મહારાજ હું તમને શું કહું, હે વ્યાસ નારાયણ, હું નાનો હતો ના, હું કેવો હતો ને કેવો થઈ ગયો, જુઓ આ સત્સંગનું ફળ છે. મને સંતોનો સંગ થયો તો જુઓ મારું જીવન બદલાઈ ગયું. હો મારા ઉપર મારા એક સંતની કૃપા થઈ, મારા ગુરુની કૃપા થઈ હો મારામાં, હું આખું મારું જીવન પલટાઈ ગયું. હે વ્યાસ નારાયણ સાંભળો, 7-8 વર્ષનો હું હતો, મારા પિતાજીની છત્રછાયા ગુમાવી હો મેં, મારી માં દાસી પણ હું કરે, કોઈના કામ કરે, દાસી પુત્ર. અને દાસી પુત્ર અમને કોણ માનથી બોલાવે? મારી માં બીજાના ઘરના કામ કરે, હું મારા ગામના જે બાળકો એની સાથે રમતો હોઉં, સાંજ પડે માં બોલાવે ઘરે જાઉ. પણ આજ મારા ભાગ્યનો ઉદય થવાનો હશે. હો તે એક દિવસ ફરતા 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 સંતો છે અમારા ગામમાં આવ્યા છે. મારી માને ખબર પડી કે સંતો આવ્યા છે. જે ગામના લોકો હતા એને પૂછ્યું છે સંતોએ, ભાઈ અમારે ચતુર્માસ આવે છે, અહીંયા અમારે 4 મહિના રહેવું છે, બાકી અમે સંતો તો ફરતા રહે નિત્ય, કોઈ એક જગ્યાએ જાજો સમય લાંબો સમય રોકાય નહીં, પણ ચતુર્માસ આવે છે, અમને કોઈ એવી જગ્યા બતાવો તો, કોઈ સ્થાન આપ્યું છે ને સંતો ત્યાં રોકાણા છે ચતુર્માસ માટે. મારી માને ખબર પડી કે સંતો આવ્યા છે, લાવને અમારા દીકરાને એની સેવામાં મૂકી આવું, આ સાચા મા બાપ છે, તમે બધું આપજો પણ એને કોઈ સંતની સેવા પણ આપજો સંતાનોને. કાલે સાંજે બેઠા હતા તો બસ આ જ વાત હતી કે આપણે કરીએ એની સાથે આપણા દીકરાઓને આપણો આ જે આપણો ધર્મનો વારસો છે એ પણ આપવો જોઈએ. હોટલમાં જાય તો કેમ છોકરાઓને લઈ જાય, લગ્નમાં જાય તો કેમ છોકરાઓને બધાને સાથે લઈ જાય, તો કોઈ સત્કર્મ થતું હોય, કથા થતી હોય, મંદિર હોય, દેવ દર્શન જાય તો ત્યાં પણ બાળકોને સાથે લઈ જવા જોઈએ. આપણે જે પ્રમાણે કરશું ને એમ બાળકો પણ કરશે. આપણે જ પણ કોઈ દી આપણા વડીલ પગે લાગી ગયા ન હોય તો પછી આપણા છોકરાઓ લાગે. અરે ઘણી ઘણી વાર તો એવું થાય યાર કે કોઈને પધરામણી એમ કોઈને ગયા હોય ને પછી બેન કેમ પગે લાગો પગે મહારાજ છે આ કથા નથી કરતા એ છે
ઠીક, એટલે આમ કરીને કરી લે, પછી છોકરાને આમ લે આવે, ચાલો બેટા પગે લાગો, પગે લાગો, ત્યાં આમ લે આવે ત્યાં જો નહીં, પણ છોકરાને કોઈ એને બાપો નહીં હોય તો નમે ના, તે પછી આમ ડોકું આમ આમ કરે, આપણને એમ થાય કે અરે આવું પગે લગાડવાની શું જરૂર છે, આપણે શરમ આવે, આમ પરાણી એવું આમ પગ પગ આપણે એમ હું કે આપણે એમ કહી ના ના હું જ એને પગે લાગી લઉં, માથું આમ ખેંચી ખેંચીને પરાણે પગે લગાવે, કારણ કે આપણે એને કોઈ દિવસ શીખડાવ્યું નથી, નથી આપણે પગે લાગ્યા એટલે જોયું નથી, એટલે એને ખબર નથી કે વડીલોને પગે લાગવું જોઈએ. પ્રાત કાળ ઉઠી કે રઘુનાથા, માત પિતા ગુરુ નાવહી માથા. રામાયણ મને તમને આ જ શીખડાવે છે, ભગવાન સૌથી વહેલા જાગી જાય છે અને વેલા ઉઠી પોતાની પ્રાતઃક્રિયા કરીને સૌ પ્રથમ પોતાના મા બાપને પગે લાગે છે. માત પિતા ગુરુ ના વહી માતા, માતા પિતા ગુરુને વંદન કરે છે અને પછી એનો આદેશ લઈ અને નગરના સર્વ કાર્ય કરે છે. સૌથી પહેલા ઉઠીને નિત્ય સ્નાન કરીને મા બાપને, અરે ઘરમાં કાશીન ઘરમાં મથુરા, ઘરમાં મા બાપ છે જેને જન્મ, અને મા માટે તો ઘણું કહેવાનું ના, અને મા એટલે બીજું કોઈ નહીં સાક્ષાત ભગવાન. ભગવાન બધે પહોંચી નથી શકતા એટલે મા બનાવી, અને મા જુઓ માનો જે પ્રેમ છે એ ભગવાન જેટલો જ છે. પણ આપણે ઘરમાં મા બાપ છે, મા બાપને પગે ન લાગીએ, ગુરુ પૂર્ણિમા આવે ત્યારે ગુરુને પગે લાગવા જાય, એ કોઈ દિવસ ગુરુ પૂર્ણિમા ફળે નહીં, ફળે નહીં. પેલા મા બાપને પગે લાગ્યું, અને ગમે તેવું થઈ ગયું હોય, મનના મન ભેદ વિચાર ભેદ હોય, વિચાર ભેદ ભલે થાય, મન ભેદ ન થવો જોઈએ. ક્યારેક મા બાપ પણ પોતાની થોડી પેલીમાં છોકરાઓની સાથે સંબંધ તોડી નાખે છે. આપણે કહીને કહેવત છે કે માવતર કમાવતર ન થાય, પણ ક્યારેક માવતર પણ આવા થઈ જાય છે, કમાવતર. છોકરાઓ પોતાનું હૃદય આખું ખોલી નાખે તૈયાર હોય, પણ મા બાપની અમુક અક્કડતા ક્યારેક બહુ હોય. આ જૂનું બધું છોડો, છોડો અને જય શ્રી કૃષ્ણ કરો, બધું હવે મૂકો યાર. અને બહુ સારું છે, ધીરે 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 પરિવર્તન આવે છે, પણ થોડું તો રહેવાનું છે. કાંઈ ગમે તે હોય દીકરો જઈને જો પગે લાગી લે ને, એટલે મા બાપનું હૃદય ઓગળી જ જાય, ગમે તેવો બાપ હોય. એક વાર જઈને પગે લાગી આવો, તમે જાઓ એક વાર લાગો તો ખરા. એક વણિક ઘર અને બે પતિ પત્ની, એમાં એના આપણે જે ઉપવાસ કરે જૈનોનું જે વ્રત છે એ આવ્યું, એટલે બેને એના જે કઈ નિયમ પ્રમાણે એના બધા વ્રતો કર્યા, એને બહુ ઉપવાસ કર્યા. આ છેલ્લો દિવસ હતો અને પછી કાલ તો એમની યાત્રા બધું નીકળવાનું હતું, પૂજન થવાનું હતું. એટલે એના પતિને કહ્યું કે એ તમને એક વાત કહું. શું? બોલે, મેં આટલા ઉપવાસ કર્યા છે આપણા, ઘણું ઘણું બહુ તપ કરે જૈન લોકો, તો આપણે એક કામ કરી, હું બાને મારે મળવું છે, હું બાને પગે લાગી આવું, તું કે છે તો હું આવું ભેગો. પહેલાં તો કે તું એકલી, પણ એ બોલે હવે એકલી અત્યારે મારે ઉપવાસ છે ને હું કેવી રીતે જાય છે, એટલે કીધું ઠીક છે ચાલ, તું કે છે એટલે હું આવું છું, બસ હું ખાલી તને મૂકી જાય છું, કાંઈ વાંધો નહીં, તમે હાલો ને મને મૂકી જાજો. એ મા બાપથી અલગ રહેતા હતા, જે જગ્યાએ રહેતા હતા ત્યાં ગયા છે, ત્યાં પહોંચ્યા, ઉપવાસ હતા ઘણા સમય થયા એટલે થોડી અશક્તિ પણ આવી જાય, ભક્તિનું તો તે જ હતું જ. એટલે એમ કીધું કે તમે જરા હવે મને ઉપર સુધી મૂકી જાઓ ને છોડી જાઓ ને, કદાચ કંઈક આ ઉપવાસ છે ને કદાચ કંઈ અશક્તિ થોડી નહીં. એટલે એને એમ થયું કે ઠીક છે ચાલો ને હાલો, એટલે ઉપર ગયા. એનો પતિ ઉપર ગયો, લઈ ગયો, બેલ મારી, એની મા એકલી છે, અને ખબર પણ જોયું દરવાજો આમ ખોલ્યો
ત્યાં પેલો જેનો દીકરો દેખાડો. એટલે મા આશ્ચર્યચકિત થઈ કે આજ ઓચિંતાનું આ બધું આમ કેમ આવ્યું. એટલે દીકરાએ પાછળ જોયું, પાછળ જોઈને કીધું કે મને બીજું કોઈ નહીં, આ તમારી વહુ લાવી છે, આ તમારી વહુ લાવી છે, શિલ્પા લાવી છે મને. અને એની વહુને જ્યાં જોઈ છે, વહુએ જઈને પગે લાગી, અને પગે લાગી અને વહુને હૃદય સરસી ચાપી લીધી કે તારે લીધે મને મારો દીકરો પાછો મળ્યો. આનું નામ વહુ કહેવાય. ક્યારેક બહેનોએ આવી કરવાની જરૂર છે. સાચી વહુ આ છે. હાલો નોખા થઈ જાય નહીં, અને નોખા થઈ ગયા હોય તો બે હૃદયને ભેગા કરવા એ સ્ત્રીનું કાર્ય છે. ક્યારેક હા જરૂર પુરુષમાં આવું થાય, પણ સ્ત્રીનું અને હંમેશા સ્ત્રીનું હૃદય તો કોમળ છે. તમે કેમ આમ છીન ભીન થઈ જાઓ છો યાર? આપણા કુટુંબ મુકામ આમ શેના માટે થઈને? મૂળ વસ્તુ કઈ નહીં, સંપત્તિ ઓછી મળી છે આજ ને, બીજું શું છે યાર? એક કહી દઉં કે મા બાપે આપણને, મા બાપે જે આપ્યું છે જગતમાં કોઈ નથી આપવાનું, એક ઈશ્વર જ આપી શકે ને એક મા બાપ જ આપી શકે. મા બાપે આ માનવ શરીર આપ્યું છે, આનાથી વધારે બીજું મા બાપ શું આપણને આપી શકે? આ મનુષ્ય દેહ જો આપ્યો હોય તો મા બાપ છે, આ મા બાપની દેન છે આ દેહ, અને હવે આનાથી બધું પ્રાપ્ત થાય. ઈશ્વર જો પ્રાપ્ત થતો હોય તો જગતના સુખ પ્રાપ્ત ન કરી શકાય. મા બાપની મોટી દેન છે. ભગવાન કૃષ્ણ કહે, મા મને મોડું થયું આવવામાં, મને ક્ષમા કરજે, મને બહુ મોડું થયું. અને બેડીની ચાવી લેવા ગયા તો રાહ ન જોઈ શક્યા, પોતાના દાંતથી તોડી નાખી બેડીઓ. હે મા તારો બહુ, હે મા બાપ, હે માતા પિતા તમારો બહુ ઉપકાર છે કે તમે મને આ દેહ આપ્યો છે. ઈશ્વર માતા પિતાએ આપણને મનુષ્ય દેહ આપ્યો, હવે આથી આપણે હું કેટલું કહેવું છે? મને કાંઈ ન આપ્યું, કાંઈ ન આપ્યું, કાંઈ ન આપ્યું, કાંઈ શું નથી આપ્યું, બધું આપી દીધું છે. આ દેહ, આ દેહથી શું ન થઈ શકે? એટલે કૃપયા આપ સૌને આપણે પ્રાર્થના કરીએ કે ક્યારેય આપણા સમાજથી, આપણા મા બાપથી અલગ નહીં, એક થાળીમાં આપણે સૌ ભેગા મળીને ખાઈએ. ફૂલ અલગ અલગ હોય આમ, પણ જ્યારે એક થઈ જાય આમ માળા તમે કરી નાખો, અને એક દોરામાં બધા ફૂલ કે પછી મોતી આવી જાય, અને પછી એની ગાંઠ વાળી મેરું કરી અને ઠાકોરજીને જ્યારે ધરાવીએ ત્યારે કેવો શ્રંગાર થઈ જાય છે. એમ આ ઘરના બધા સભ્યો ફૂલ છે, પણ એક પ્રેમની માળામાં પોરવી અને એક માળા કરી અને જ્યારે ઠાકોરજીને અર્પણ કરશું ને ત્યારે ઠાકોરજી બહુ રાજી થશે. આ બાપાની જો તમારે કાયમ માટે થઈ અને જો એની કૃપા મેળવી હોય તો બધા સાથે પ્રેમથી, બધા એક સાથે કુટુંબમાં આવીને પગે લાગજો. બાપુ કૃપા ન કરે તો કહેજો. એની એક જ ઈચ્છા હોય કે મા બાપની સેવા કરે, ભાઈ ભાઈની સેવા કરે. શેના માટે થઈને આપણે આ બધું કરવું? મૂળ વસ્તુ તો સંપત્તિ છે ને. અને એક કહી દઉં કે સમય એવું લાગે ને ત્યારે બધાને હો હો ની હોવ રીતે ભલે વ્યવસ્થા ખાતર, એમાં કાંઈ વાંધો નહીં. અહીં બધા છોકરા નોકી નોકા થયા છે, આપણે કરી દેવાનું. શું કામ મોહ, મોહ મારા 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 કરી કરીને તો મરી ગયા સાહેબ. પણ પ્રેમથી ઉધી લાગે ને તો એ દાળને કાપી નખાય. જો દાળ કપાઈ ગઈ જ્યાંથી ઉધી બેઠી, પણ થડ મજબૂત હશે ને તો નવી ડાળી આવશે. સ્ત્રી શું ન કરી શકે? મારી અને કહેવાનો મતલબ કે આપણે આપણા સંતાનોને બધે લઈ જઈએ તો આવું કઈ, જ્યાં પણ એમને સારા સંસ્કાર મળતા હોય, સિંચન થતું હોય, ત્યાં પણ સાથે જ લઈ જવા જોઈએ. મારી માને થયું લાવું,
અમારા દીકરાને સંતની સેવામાં સોંપું. અને વાલીએ છે એટલે આ જ વસ્તુ કરી છે. રામચરિત માનસમાં વાલીને ભગવાને માર્યો અને માર્યા પછી ભગવાનની પાસે આવ્યા અને ભગવાન જ્યારે એની પાસે આવ્યા છે ત્યારે કીધું મને શું કામ માર્યો. વાલી કર્મ છે, કર્મ ભગવાનને પૂછી લે મહાપુરુષો કે તમે મને શું કામ માર્યો, હું વેરી અને સુગ્રીવ સુગ્રીવ પ્યારો, આ તે ભેદ તમને કેમ હોય. ત્યારે ભગવાને કીધું કે વાલી તને તારી બૈરી કહેતી હતી કે આ કોઈ સામાન્ય નથી, છતાં તું વાત ન સમજો. એટલું જ નહીં પણ તે તારા નાના ભાઈની પત્ની પર કુદ્રષ્ટિ કરી. ત્યારે મહાપુરુષોથી પાસેથી સાંભળ્યું કે એને તર્ક કર્યો કે એ બધું તમે કહો છો કે તારા ભાઈની નાની પત્ની ઉપર ભાઈની પત્ની ઉપર કુદ્રષ્ટિ કરી, પણ અમે તો પશુ જાતિ, અમને શું ખબર પડે કે આ બેન ને આ નાના ભાઈની વહુ ને આ અમને પશુ જાતિ. ભગવાન કહે ઠીક છે, તું મને પૂછેશ તો હું તને પૂછું કે વાલી અંતે તું કોણ. વાલી કીધું કે અંતે હું તો દેવ, તમે બધા દેવો માનો તું એક ને બોલે. હા તો દેવ બધા હતા ત્યારે પછી જ્યારે રાવણનો ત્રાસ હતો ત્યારે બધા બ્રહ્માજીની સાથે સ્તુતિ કરી અને સ્તુતિ કરી ત્યારે હું પ્રગટ આકાશવાણી થઈ અને આકાશવાણીમાં શું કીધું કે હે દેવતાઓ તમે વાનરના રૂપ ધરીને પૃથ્વી પર જાઓ, તમને મેં તમને બધાને દેવોને વાનર તમને ખાલી વાનરનું રૂપ લઈને આવવાનું કીધું હતું, મેં એમ નહોતું કીધું કે તું તારા નાના ભાઈની પત્ની પર કુદ્રષ્ટિ કરજે. અને વાલી બંધ થઈ ગયો. પણ પછી કીધું કે હે નાથ મારામાં શક્તિ હતી, શક્તિ ઘણું છે, બળ ઘણું, પણ એને વારનાર કોઈ નહોતું. આજ પરબ્રહ્મ મારી સામે ઊભા છે, મારા જેટલી મારી આવી શક્તિ મારા દીકરામાં છે, અને હવે જો હું તમારા હાથમાં નહીં સોંપું તો મારા ગયા પછી કોણ ઈશ્વરને સોંપશે સંતાન. અને એથી વાલી એ પોતાના દીકરો અંગદનો હાથ પકડીને કીધું કે નાથ આ મારો દીકરો છે, આને તમારો દાસ કરજો અને દાસ કરો. આમ કહી અને પોતાના દીકરા અંગદને ભગવાનના રામના હાથમાં સોંપી દીધો. સત્કાર્યો થતા હોય ત્યાં સંતાનોને એ તરફ વાળી દો કે આ કરો, બસ આજ આટલું જ કરવાનું. મને તમને સત્સંગ આ શીખડાવે, બળ બધું છે એનામાં શક્તિ છે, પણ પાણી જેમ એળે હાવ એમને ક્યારો, તમે તો બધાને ખબર કે હાવ એમને વહી જાય તો રાડ પછી ભાગ્યામાં દીધું હોય તો જે કઈ ખેતી હાથી કરતો હોય એ છોકરાઓને કે આમને પાણી વહી જાય છે એને જરા આડું કરીને આમ વાળી દે ને તો બે ક્યારે બીજા પી લે, એમ આ એમને શક્તિ જાય છે હાવ, એના કરતા બસ ખાલી આમ વાળી દો. વાળવાની જ જરૂર છે યુવાનોને. તમે બધા જે આજે આ કાર્ય યુવાનો કરી રહ્યા છે, વડીલોએ તો ખાલી જામવંત બનીને ખાલી પાછળ રહેવાનું છે, એને ઉત્સાહિત કરવાના છે. જામવંતે શું કર્યું, હનુમાનજીને ઉત્સાહિત જ કર્યા હતા. હનુમાનજી બધા આવ્યા ને બધા પોતપોતાનું બળ ને બધું થઈ ગયું, પછી હનુમાનજી તો એક બાજુ બેસી ગયા આંખ વેચીને. જેને કામ કરવું હોય ને અને જે કામ કરે ને એ કોઈ દી બળબળ બળબળ ન કરે, એ બોલે જ નહીં, એ એક બાજુ ખૂણામાં રહીને કાર્ય કરી નાખતા હોય. આપણે એમ થાય એ તો કઈ દે આવતા જ નથી, મોટા માણા આપણે આ કરવું આપણે આ કરવું. એકેય મીટિંગમાં હાજર તો અરે હાજરીની ક્યાં કરો, પોણા ભાગનું કામ એને ફોનથી કરી દીધું. કામ કરવું છે એ કોઈ દી બળબળ ન કરે ને બોલબોલ કરે, સમજવાનું કે કામ ન કરે. સમાજમાં ઘરમાં ગામમાં બધે આવાજ છે, બોલ 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 બહુ કરે અને બોલ બોલ કરે કામ ન કરે. કામ કરવું એ ખબર ન પડવા દે, એ ક્યારે બધું કરીને વહી જાય એટલે આ કોણે કરી નાખ્યું આપણે આશ્ચર્ય થાય. બોલ બોલ શું કરવું યાર. હનુમાનજી ચૂપ થઈને બેસી ગયા. પણ પછી બધા વાનરો જામને જોયું તો આ હનુમાન ક્યાં ગયો, હનુમાન
એ હનુમાન આમ ચારે તરફ જોવે તો જોવે છે હનુમાનજી સમાધિ લગાવીને બેઠા છે. રામ 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 રામ. અને જામવંતજી આવ્યા. જામવંતજી આવીને કીધું કે હે હનુમાન, આ અત્યારે સીતાની શોધ કરવા જવાનું છે, અમે બધા વિચારીએ કેમ જાવું, કે તમે ચૂપ કેમ છો અને આમ કહે. અને એને પછી એને બાળપણની બધી કથા, એને શાપ હતો ને, શક્તિ હતી પણ કોઈ જ્યારે યાદ આપશે ત્યારે એની શક્તિ એને પાછી વળશે. અને હનુમાનજીને આમ જેમ રામ કાજ લગી તવ અવતારા, બીજું કઈ ને, એ હનુમાન તમારો અવતાર રામ કાજ માટે થયો, અને રામ કાજ માટે થયો આ રામ કાર્ય કોણ કરશે. એ હનુમાન જાગો જાગો જાગો. અને આમ જ્યાં કીધું ને એમ હાંભળું કે મારો અવતાર રામ કાર્ય માટે છે, રામ કાજ માટે છે, અને હું આમ બેસી ગયો. અને એ જ વખતે હનુમાનજી જાગી ગયા અને પર્વતાકાર શરીર ધારણ કર્યું. પર્વત જેવડું રૂપ ધારણ કર્યું અને પર્વત રૂપ રૂપ ધારણ કરીને જાંબવંત મે પૂછવું તો ઉચિત શિખાવનું બીજું મોહી. એ જાંબવંત, હું તમને પૂછું છું, મને શિખામણ આપો, મારે ત્યાં જઈને શું કરવું. કામ કરવા જાય ને તો આ વિવેક હોવો જોઈએ કે મારે શું, ભલે આપણને ખબર જ છે પણ છતાંય આપણે વડીલોને પૂછશું ના તો વડીલોને બહુ આનંદ થશે. આ છોકરા અને દીકરીઓને વહુને છે ને પૂછતી નથી, ઘરે હોય ત્યાં સુધી માને પૂછીને જાય, પણ હા હારે જાય હા હું ખબર ન હોય ક્યાં ગાયબ થઈ ગયા હોય. આ જ વાંધો છે, અમને પૂછીને કેમ ન જાય. અને વાતે હતી યાર, થોડું કહીને તો જવું જોઈએ કે હું ફૂલીબેન ત્યાં બેઠી છું, ધૂલીબેન વહી ગઈ એમને ઉપડવા ટાણે કે અમે જાય છીએ મોમ લે. પણ એના કરતા પહેલેથી જ કહી દીધું હોય તો બા તમે હાલો ને, તો બાને આમાં આગળ કર્યા હોય ને, બા તમે જોજો, પછી તો જુઓ આમ ફૂલાઈને ફાટ્યો થઈ જાય. હા હાલો બા, એ બા તો હાલો ને આપણે બે, એ ન આવે તો કાંઈ નહીં વાહણો. બ્રેક મારી પાડી નાખવા તોય બાને ખોટું નહીં લાગે. ભાઈ તો ખાડો આવ્યો ને એટલે આમ કદાચ કોઈ પાડે પાછું મને ન કેતા હો, તમે શીખડાવીને ગયા, ફોન નંબર લઈને આવતા નહીં ક્યાંક મારી ઘરે. આવું કરવું, હાલો ને બા ગાડી લીધી છે, આવડતી ન હોય કઈ નહીં, ખાલી છે ચાલુ કરીને સામે દઈ દેવી, કામનું કામ થઈ જાય, મજા આવી જાય. અને આપણે પાછા એમને એમ એ મા બાપને પૂછવું જોઈએ, આપણા સાસુ સસરાને થોડુંક એને 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 આનંદ થાય. જેમ પૂછે ને કોઈ ના નથી પાડવાનું, પણ હું કામ તમે એકલા એકલા વહી જાઓ, પૂછ્યા વગર હું કામ જાઉં છું યાર, પૂછીને જાઓ ને. તમને કોઈ આપણને કોઈ પૂછતું નથી તો કેવું આપણને થાય. હવે જે આ બધું ક્યારે થાય કે આપણે મા બાપ થાય ને દીકરાઓ ને વહુ ને બધું આવે ને ત્યારે આ બધું ખબર પડે, ત્યાં સુધી ખબર ન પડે. અને નોખા થયા એ બધા આ જેને પરિણ્યા છે એના અનુભવ નથી, હું કામ નોખા થયા. જે પેલા પરિણી ગયા આ સાસુ ને વહુના ને આ બધા કુટુંબના ને હું કામ એને, તમે જ્યારે નોખા થયા ત્યારે ઈચ્છા હતી આપણી એની કે નોખા થઈ જાય. આવું છોકરાઓનું પણ થાય છે, સુડી વચાર હોપારી થાય છે. આમાં દીકરો પરણે આવે ને પણ બરાબર આપણે ટેવ એવી ને, હા ઘરવાળીનો થઈ ગયો, વહુનો થઈ ગયો, પણ વહુનો નથી થયો એ તમારો જ છે, તમે એના છો એ તો એને ખબર છે, એને દુઃખ ન લાગે. આ પારકી છે એને હાચવવી પડે, ઘર હજી હલાવવાનું છે, માન કરીને એનું ઘર બંધાણું છે 45 વર્ષે. હવે એને ન હાચવે, એને એટલો તો વિશ્વાસ હોય ને કે મારા મા બાપને કોઈ દિવસ, પણ એ જ એમ કે હા હવે તો હા ઘરવાળીને થઈ ગયો, ઘરવાળીનો આટલા માટે થયો, બાકી દીકરાનો તો ભાવ મા બાપ તરફ હોય જ છે, હોય જ.
પણ એને પારકી છે એટલે એને હાચવવી પડે ને, એટલે થોડું બાકી કાંઈ એને કરવું ન હોય. પણ આપણે આમાં પછી થોડું કામ થાય ને એટલે. હા હવે તો બહુ સુધરી ગયો તો સારું કહેવાય, સુધરી ગયો તો આપણાથી ન સુધર્યો ઓલીથી તો સુધરી ગયો. અને આમેય જે જેને બહુ આમ મા બાપની પાસે બધું બહુ જે કર્યું હોય, મને આમ ન કેમ થયું આમ ન, એ વા બધું એ જ કરતો હોય છે, બધું કરે. હા ત્યાં તો ઘોડી વળી જાય, પાણી ભરી દે ને, અને ભરવું જોઈએ ભાઈ, આ પત્નીને મદદ કરવી જોઈએ હો. હા પાછા ક્યાંક તમે હાવ પછી આપણે ઓલા વાહડા જેવા ન થઈ જઈએ. હું તમારી હારે છું, હું મોટો જ વાહડો છું તમારા કરતા. મદદ કરવી જ જોઈએ. એક પૈડા છે ને બે હરખા હોવા જોઈએ. પંચર વાળું પૈડું ન હાલે, બહુ હવા વાળું ન હાલે, સમતળ બધું હોવું જોઈએ. પૈડા બે એક હરખા હોવા જોઈએ, કારણ કે આ સંસારરૂપી ગાડું ચલાવવું છે. એટલે મા બાપની થોડી દીકરીઓ જે જવાની છે તો એને પણ, અને જે આવ્યું છે પરણીને, આટલું જ કરજો. જો તમારે કાયમ તમારા ઘરમાં ખુશી જોતી હોય, પ્રેમ જોતો હોય, થોડું પૂછીને જાવું બસ. અમે જઈએ આટલું કયો ત્યાં તો ઘા જયો જયો. સંતાનોને કોઈ સંતના હાથમાં સોંપી દેવા. મારા જેટલું બળ હનુમાનજીને પૂછ્યું, એટલે આ બધા આપણે જામવંત થયા. જામવંત થઈને યુવાનોને બસ એની શક્તિ ને એનું બળ વધારવાનું છે. હમણાં પાછળ ઊભીને પછી તમે એમ કીધા કરો, અમને તો કઈ પૂછતા નથી તો પણ નહીં છોકરા હોય, આપણે કરીએ નહીં, કરવાય ન દે. મૂળ વસ્તુ આ છે, નથી કરવું નથી કરવા દેવું. અને કોઈ સારું કરી જાય પાછા કોઈ એમ કે ને આપણાથી, કાલ સરસ વાત કરી કે આપણો દીકરો પાસ થાય તો બહુ રાજી થાય, એને 80%, બાજુવાળાના દીકરાને 90% આવ્યા હોય ને તો એમ જ કે એ તો ચોરી કરી છે. એટલે આપણો 80% આવ્યા એટલે એને કાંઈ ન કર્યું, ઓલાને બાજુને 85% આવ્યા ને તોય આપણે એમ કે એ તો એને 85% અમે ચોરી કરી હોય, નહીં તો એને. બીજાનું સુખ આપણે ઈચ્છી નથી શકતા, એના વખાણ નથી કરી. જો આ આવડી જાય એટલે બેડો પાર. એ કોઈને નાના કરવા કરતા મહાપુરુષો કહે ને કે એની લીટી ને આપણે હું કામ ભૂંવવી જોઈએ, ભલે ને એમને હોય આપણે જ મોટી લીટી કરી નાખીએ તો નાના હું કામ કરવા. આપણે એને તો મોટા જ કરાય, એને આગેવાને જ રખાય આગળ. જામવન થઈ અને હનુમાનજી જેવા જો યુવાનો છે એને શક્તિ આપવાની. મહારાજ જેટલી શક્તિ છે અંગદમાં, અને દાસ કરી લો, દાસ અંગદ કીજીએ. એમ આજે મારી માએ મારો હાથ સંતોના હાથમાં સોંપી દીધો. આ મારો દીકરો છે, પણ હા આ તમારી જરૂર નાની નાની સેવાઓ કરશે હો. એની કઈ ભૂલ થાય તો એને માફ કરજો હો. મારી માં મારા સંતો જે હતા એના હાથમાં મારો હાથ સોંપીને વહી ગઈ છે. હું દરરોજ સંતોની પહેલા જાગી જાઉં છું. સંત કૃપા, ગુરુ કૃપા, કોઈની કૃપા મેળવવી હોય તો પહેલા આપણે થોડુંક કંઈક ગુમાવવું પડે, કંઈક કરવું પડે. હું વહેલો જાગી જાઉં છું, સંતો જાગી પહેલા જાગી જાઉં, જ્યાં રહે છે ત્યાં આંગણું સાફ કરી દઉં છું. યજ્ઞ કરવો એટલે લાકડા લાવી આપું છું, એના માટે ફૂલ ચૂંટી આવું છું. આવો નિત્ય ક્રમ હતો. આમાં જે સંતો હતા એમાં એક વયોવૃદ્ધ હતા અને એના મારા ઉપર બહુ પ્રેમ હતો, મારા ઉપર પ્રીતિ હતી હોય ને. અને હું દરરોજ આ પ્રમાણે સેવા કરું છું ને, એથી મને મારા ઉપર એનો પ્રેમ બહુ રહે. ધીરે 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 અમે તો કોળી જાતિના ભીલ જાતિના હો, અને હા હું આ સંતો છે ને એની પાસે કઈ બોલતો નહીં. સંતો સવારને વેલા જાગે, સ્નાન કરે, સંધ્યા કરે, ઠાકોરજીની પૂજા કરે, યજ્ઞ કરે, પછી તો વેદાંતની ચર્ચાઓ કરે. સાંજ પડે એટલે સત્સંગ થાય, એમાં ભગવાનની મંગલમય કથાઓનું વર્ણન કરે હો. દરરોજનો આ એનો ક્રમ છે.
બપોર થાય એટલે સંતો બધા પતરાવડીમાં જમવા બેસે, એ લોકો બધા સંતો પ્રસાદ લઈ લેના, એટલે હું પતરાવડી છે ઉઠાવી લઉં છું, અને એ પતરાવડીમાં જે વૈધું છે ને એ હું પ્રસાદ ગ્રહણ કરું છું. મેં સંતોનો પ્રસાદ ખાધો, ધીરે 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 કંઈક મારામાં હવે ફેરફાર થવા લાગ્યો છો, મને સેવાનો ભાવ વધતો જાય છે, વધતો જાય. આવા યજ્ઞો હોય ને, ભગવાન કૃષ્ણએ પણ જ્યારે રાજસૂ યજ્ઞ કર્યો ત્યારે બધાએ સેવા બધાને નક્કી થઈ ગઈ, તો ભગવાન કૃષ્ણ કે મારી તો હું શું સેવા કરું. કૃષ્ણએ કહ્યું કે તમે બધા બધે સેવા લઈ લીધા, હું બધાની પતરાવડીઓ ઉઠાવીશ. આ પણ એક મોટી સેવા છે, કોઈની પતરાવડી ઉઠાવી. હવે તો બુફે થઈ ગયા એટલે તો ઠીક છે, હવે બધું હો હો નિહતે મૂકી આવે, બાકી રાહ જોતા હોય, કલાક સુધી ઊભા ન થાય તો ત્યાં ત્યાં ઊભા રહે પતરા. અમે પછી ખબર પડે કે અમે તો તમારી આ થાળી ઉપાડવા માટે થઈને રાહ જોતા હતા. નાનામાં નાનું કાર્ય જે કોઈ ન કરે, જેને હલકું કરીને એક બાજુ. અરે તમે ગુરુદ્વારામાં આપણે ત્યાં જઈએ તો મોટા મોટા પ્રધાનો આપણે જે બૂટ ચપ્પલ કાઢીએ એમની પાલિશ કરે, મોટી સેવા છે એના માટે. એથી તમે બધા કરતા જ હશો, પણ છતાંય હજી જો ન કરો તો આમાંથી કંઈક સેવા કરી લેજો, કરી લેજો, નહીં તો કરનારા તો પામી જાહે, આપણે એમના એમ રહેશું. એથી જે જે તમને સેવા જે લાગે, જેવી જેની જે ઘરના કાર્યો છે પુરુષો ન કરતા હોય, એમ સાફ સફાઈ હાથે છે તો બધા બહેનોએ બધા કુટુંબના બધાએ ભેગા થઈને હવે ઉઠાવી લેજો. ફરી કહું, સાથી હાથ બઢાના, એક કેલા થક જાયેગા મિલકે બોજ ઉઠાના. આ આ બધા સાથે મળીને એટલા બધા હાથ ઉઠશે ને એટલે ગિરિરાજ ધારણ થઈ ગયા. લ્યો આ ગિરિરાજ ધારણ થઈ ગયા છે, એમાં કાંઈ ખબર પડે, અને નહીં તો તોડાઈ જાય. આટલું હાથ હાથ દિવસનું કાર્ય લઈને કરવું બેહવું, એટલે આ શાંતિથી બેહવાનું કારણ શું છે, કરનારા ઘણા છે એટલે, અને ખાસ યુવાનો છે, પણ આપણે બેસવાનું નથી. સ્વચ્છતા રાખવી, અત્યારના વડાપ્રધાનનું એક સૂત્ર છે ને, સ્વચ્છતા સ્વચ્છ ભારત. અને આપણે ત્યાં કહીએ અમે સ્વચ્છતા ત્યાં પરમાત્મા, એથી બને ત્યાં સુધી આપણે કાંઈ ન કરીએ કાંઈ નહીં, પણ કમસે કમ જે સારું હોય ને બગાડીએ નહીં તોય સેવા, એને સ્વચ્છ રાખીએ, સ્વચ્છને સ્વચ્છ રાખીએ તોય આપણી સેવા છે. હું મારા સંતોની પતરાવડી ઉઠાવીને એનો પ્રસાદ ખાઉં છું. મારા ઉપર બહુ સંત, એમાં જે કૃપા હતી મારા મોટા, એક મને ગુરુ સમાન હતા, મને હરિદાસ કહીને બોલાવે, હરિદાસ હરિદાસ હરિદાસ. હું સંતોની સાથે જાઉં દરરોજ સત્સંગમાં, પણ સત્સંગ કરતા હોય ને, પણ હજી મને એટલું બધું એમાં સત્સંગમાં રુચિ નથી લાગતી. હું વળી બાળકોની સાથે ક્યારેક ક્યારેક રમવા લાગુ. સત્સંગ પૂરો થાય એટલે મારા ગુરુ મને બોલાવે, હરિદાસ ઓ હરિદાસ, એટલે હું દોડતો દોડતો આવું. દરરોજનો આવો ક્રમ. એક દિવસ સવારના વહેલા હું દરરોજના ક્રમ પ્રમાણે મેં ફૂલ લાવી આપ્યા, લાખ કાષ્ટ લાવી આપ્યા છે. યજ્ઞ પૂરો થયો, બ્રહ્મ વેદની ચર્ચાઓ પૂરી થઈ, મધ્યાહન કાળ થયો, ઠાકોરજીને ભોગ લગાવ્યો છે. ભોગ લગાવી અને મારા ગુરુ છે પ્રસાદ લેવા બેઠા, હું બહાર રાહ જોઉં છું, મારા સંતો પ્રસાદ લે છે. આ તો ઠીક છે, બાકી સંતોની જ્યાં સાધુ સંતોની પંગત પડે ત્યાં કોઈને આડું પણ ન ઉતરાય. હવે તો આપણે બધે બૂટ ચપ્પલ બધે વહી જાય, બાકી તો હાથ ધોઈને આમ એઠા હાથે દેવાય નહીં. સંતોની સેવા કરવી એટલે સાધુઓની જમાત અને એ બધાની ત્યાં સેવા કરવી એટલે. એક વખત મારાથી અમે આટકોટ હતો, અને આટકોટ રામજી મંદિરમાં પૂજા, હવે રામનવમી હતી, ઉંડાણાનો તડકો બહુ તાપ, એમાં હું ચપ્પલ પહેરીને ગયો, થાળ હાથમાં ચપ્પલ પહેરીને ગયો, અને પછી મને લીધો છે, પણ મને એમાંથી મળ્યું. અમુક વખતે દરેક વખતે ચપ્પલ ન પહેરાય, અમુક વખતે ઉતારી નાખવા જોઈએ, હાથ પગ ધોઈ નાખવા જોઈએ, ખાસા કરી નાખવા જોઈએ હાથ પગ.
આપણે તો પંગત, હવે હવે તો પંગત ક્યાં, અમારે બ્રાહ્મણોની પંગત બેસે જ્યાં સુધી બધા ભોજન ન કરી લે, નમઃ પાર્વતી ન બોલાય ત્યાં સુધી એક બ્રાહ્મણ ઊભા ન થાય, અને હર હર મહાદેવ બોલાય તે પછી જ બધા જ બ્રાહ્મણો એક. આજે તો એક, હજી તો જમ્યું, અડધું જમ્યું ન જમ્યું ત્યાં તો ઉઠીને ભાગતા. પંગતમાં બેઠા પછી પંક્તિ ભેદ ન થવો જોઈએ, એક જ સાથે બધાની સાથે ઉઠવું. મારા ગુરુ જમે છે, હું આડો નથી આવતો, પ્રસાદ લે છે. એમાં જે જે મારા ગુરુ હતા ને એ મને કીધું છે, હરિદાસ હા બાપજી તુને પાયા પ્રસાદ. અરે બાપજી હું ક્યાંથી, તમે પ્રસાદ લઈ લો ને પછી તમારું જે કંઈ હોય ને હું પ્રસાદ લઉં. આજ ગુરુ મારા ઉપર કૃપા કરે છે, મને કીધું છે હરિદાસ હા ગુરુદેવ દેખ મેને તેરે લીએ પ્રસાદ રાખ્યો, આટલા દિવસ ક્યારેય મારા માટે પ્રસાદ નહોતી, આજે મારા ભાગ્યનો ઉદય થવાનો હતો. હે નારદ, હે હે વ્યાસજી, અને મારા ગુરુએ મને સામેથી બોલાવ્યો અને બોલાવીને કીધું, એટલું જ નહીં અંદર જા, એક પડિયામાં મેં તારા માટે પ્રસાદ રાખ્યો છે. ત્યાં તો મારા રોમ રોમ ખડા થઈ ગયા, ઓહો મારા ગુરુએ મારા માટે પ્રસાદ રાખ્યો છે. આટલું કહીને મારા ગુરુ વિશ્રામ કરવા માટે થઈને ગયા છે, હું અંદર ગયો છું અને અંદર જઈ અને જ્યાં પ્રસાદ હતો ને એ પડ્યો મારા હાથમાં લીધો છે. મેં એક કોળિયો, બે કોળિયા, અને આમ બે કોળિયા ખાધા, ત્યાં તો એક કોળિયો ખાધો ત્યાં તો મારા અડધા પાપ નષ્ટ થઈ ગયા, બીજો કોળિયો ખાધો ત્યાં તો મારા સર્વ પાપ નષ્ટ થઈ ગયા, અને ત્રીજો કોળિયો જ્યાં ખાધો છે ત્યાં મને બ્રાહ્મણી આજ ગુરુએ મને પ્રસાદ આપી અને મારા પાપને હરી લીધા છે. પ્રસાદ માગવો ન પડે, પ્રસાદ તો આપ મેળે મળી જાય સેવાથી. આપણે ઉતાવળ બહુ કરીએ છીએ, પ્રતીક્ષા કરવી પડે ગુરુની સંતની એની કૃપા મેળવવા માટે, અને ગુરુ એકવાર કૃપા કરી દે, ગુરુ જે જેને મળ્યા એને બધું મળી ગયું. રામ તજુ મે ગુરુ ના બિસારું, રામ તજુ મે ગુરુ ના બિસારું, ગુરુ કે સમ હરિ કોન નિહારું, ગુરુને આવા ગમન છોડાઈ, રામ તજુ મે ગુરુ ન બિસારું, રામ તજુ મે ગુરુ ના વિશ્વાસ. સહજો ભાઈ, હું રામ ને તેજું પણ ગુરુ ને તો ન છોડું, કારણ કે મારું આવાગમન છોડાવી દીધું મારા ગુરુએ. મારા ગુરુએ મારા ઉપર શું કૃપા નથી કરી, અને ગુરુ માં જ હું રામ જોઉં છું. હવે પછી બીજે કોણ રામ, મારો ગુરુ જ મારો રામ છે, બીજું કોઈ રામ છે જ નહીં, મારો ગુરુ જ રામ. હરિને કુટુંબ જાલ મેં ગીરી, ગુરુને કોટિ મમતા મેરી, હરિને કુટુંબ જાલ મેં ગીરી, ગુરુને કાટી મમતા મેરી,
રામ તજો મેં ગુરુ ના બિસારુ રામ તજો મેં ગુરુ ના બિસારુ રામ તજો મેં ગુરુ ના બિસારુ રામ ગુરુએ મારી મમતા લઈ લીધી. મમતા હતી સંસારમાં પણ એ હરિ તરફ વાળી દીધી. હરિને રોગ ભોગ ઉલઝાયો હરિને ભોગ ઉલઝાયો જોગી કરે સબ છુડાયો ગુરુ જોગી કરે સબ છુડાયો રામ તજો મેં ગુરુ ના બિસારુ રામ તજો ગુરુ કે સમ હરિ કો નિહારો ગુરુ કે સમ હરિ કો નિહારો રામ તજો મેં ગુરુ ના બિસારુ રામ હરિને મોસો આપ છિપાયો હરિને મોસો આપ છિપાયો હરિને મોસો આપ છિપાયો હરિને મોસો આપ છિપાયો ગુરુને દીપક દેહ દેખાયો ગુરુને દીપક દેહ દેખાયો ગુરુને દીપક દેહ દેખાયો ગુરુને દીપક દેહ દેખાયો રામ ભજો રામ તજો મેં ગુરુ ના બિસારુ રામ તજો મેં ગુરુ ના બિસારુ ચરણ દાસ પર ચરણ દાસ પર તન મન વારું ચરણ દાસ પર તન મન વારું ગુરુ ના તજુ હરિ કો તજ ડારું રામ તજુ મેં ગુરુ ના બિસારું રામ તજો મેં ગુરુ ના બિસારુ રામ તજો મેં ગુરુ ના બિસારુ રામ તજો મેં ગુરુ ના બિસારુ
કર દી ગુરુ ને કૃપાઓ. મારા ગુરુએ પ્રસાદ આપી ને મારા પાપ હરી લીધા હો, અને મેં જે આજ પ્રસાદ ખાધો છે ના હે વ્યાસજી, તો આજ બધી મને કંઈક અલૌકિક લાગી રહ્યું છે હો. પછી તો મારા ગુરુ હવે સત્સંગ દરરોજના ક્રમ પ્રમાણે ભાગવતજીની કથાનો સત્સંગ કરાવે. આજે જે હતી ને પરમાત્માની 12 લીલાઓ ચાલતી હતી હો, મારા ગુરુએ પ્રસાદ આપ્યો ને, આજ હું મારા મિત્રો હતા એની સાથે રમવા નથી ગયો. મારા ગુરુએ જ્યાં ભગવાન કૃષ્ણની 12 લીલાનું જ્યાં વર્ણન કરે છે ને, ત્યારે ત્યાં મારું મન એના તરફ ખેંચાવા લઈ હું ત્યાં બેસી ગયો. મારો રોમ રોમ ખડો થઈ ગયો. અને મારા ગુરુની પછી તો ક્રમ હતો કે કથા પૂરી થાય એટલે કીર્તન કરાવે. મારા ગુરુ પોતે પોતાના પગમાં ઘૂંઘરું બાંધે હો, અને ઘૂંઘરું બાંધી હાથમાં કરતા લઈ, અને મારા ગુરુ થઈ 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 કરતા કરતા હો કીર્તન કરાવે છે. આજ મારા ગુરુ કીર્તન કરવા લાગ્યા ને, મેં ગુરુનો પ્રસાદ ખાધો હતો ને, મારા ગુરુએ મને પ્રસાદ આપ્યો હતો ને, મને ક્યારેય ઈચ્છા ન થાય, પણ આજ મને પણ ધીરે ધીરે એમ થવા લાગ્યું કે હું પણ કીર્તન કરું. અને મેં પણ પગમાં ઘૂંઘરું બાંધ્યા છે, અને ઘૂંઘરું બાંધી હાથમાં કરતાલ લઈ, અને હું પણ મારા ગુરુની સાથે હરી બોલ હરી બોલ હરી બોલ હરી બોલ હરી બોલ કરતો 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 થઈ થઈ નાચવા લાગ્યો. મારા ગુરુ એવું કીર્તન કરતા કે દેહ ભાન ભૂલી જતા હો. આજે હું પણ મારા ગુરુની સાથે દેહ ભાન ભૂલી ગયો, અને કીર્તન હાથમાં કરતા લઈ અને એની સાથે નાચવા લાગ્યો હો. મારા ગુરુએ કૃપા કરી, હે વ્યાસજી, હું શું કહું તમને. પછી તો મારા ગુરુએ મને વાસુદેવ મંત્રનો મંત્ર આપ્યો છે. ગુરુ કૃપા કરે ત્યારે આપ મેળે દીક્ષા આપે, ઉતાવળ ન કરવી. મંત્ર આપો મંત્ર, અને મંત્ર આપ્યા પછી આપણે એના જાપે નથી કરતા. મંત્ર જ્યાં ત્યાં ન લેવો, જેનો તેનો ન લેવો. આ તો હવે એવું થઈ ગયું, બધા જાહેરમાં બેહાવી દે, જાહેરમાં બોલી દે, અમુક મંત્રો બે ચાર પાંચ દસ મંત્ર બોલી દે. આમાં જેને આ મંત્ર જોતો હોય ઊંચો હાથ કરે, એટલે આમ ઊંચો હાથ કરે, લ્યો આ તમારો મંત્ર. ગુરુ ને શિષ્ય સિવાય કોઈ ન હોય, અને ગુરુ શિષ્યના કાનમાં મંત્ર દીક્ષા આપતા. જેમ અમે બ્રાહ્મણો જયારે અમને જનોય આપે, જેને જેને યજ્ઞો પવિત્ર થાય પછી એને મંત્ર દીક્ષા આપવાની આવે, એટલે આમ માથે લુગડું ઢાંકી આમ ઢાંકી અને પછી કાનમાં મંત્ર દીક્ષા આપતા. પેલો ગુરુ તો અમારા જે શુકલ હોય એ જ હોય અમને મેન મંત્ર દીક્ષા. ત્યાં મંત્ર દીક્ષા મળે અમને, ગાયત્રી મંત્ર દીક્ષા. મંત્ર ને ક્યારેય ગુરુ દક્ષ જે ગુરુ તરફથી મંત્ર મળ્યો છે એને ક્યારેય જાહેરમાં ન એને કહેવું, ગુપ્તતા રાખવી પડે મંત્ર ને. ગુરુ મંત્ર ને જાહેર ન કરાય, મંત્ર હંમેશા ગુપ્ત રહેવો જોઈએ. ઈવન ગાયત્રી મંત્ર નો તો ત્યાં સીધું જ કીધું કે આપણા હોઠ પણ અમારે ફફડવાનો જોઈએ, અંદરથી ગાયત્રી મંત્ર કરવો પડે. સંકીર્તન વાત અલગ છે, મંત્ર જાપ કરવા એ અલગ વાત છે. મંત્ર ગુપ્ત હોય. મારા ગુરુએ મને વાસુદેવ મંત્ર આપ્યો છે. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ શંકરસણાય ચ.
नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निर्दाय नमः संकर्षणाय च नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि वासुदेव मंत्र आप्यो अने मंत्र आपीने कीधु के दी हे बेटा आ हूं तने मंत्र दीक्षा आपू छू आनो नित्य एक धारा थी एनो खूब जप कर अनि धारा तूटवा न देतो नित्य जप कर भगवत वास नारायण नो गायत्री मंत्र एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदया महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो देवे ब्रह्माण्य विद्महे महाशक्ते च धीमहि तन्नो देवी प्रचोदया महालक्ष्मी च विद्महे विष्णु पत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदया वासुदेव गायत्री मंत्र आप्यो छे अनो खूब तू जप कर दे धीरे 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 समय बीतवा लागो एक महीनो बे महीना त्रण महीना चार महीना चातुर्मास पूरा थया अने संतो तो फरता भला संतो एटले हालतू चालतू प्रयाग छे अहो भाग्य मानो के आपना गाम मा कोई संत आवे अपना घरे कोई संत आवे कोई ब्राह्मण आवे तो ये आपणो अहोभाग्य छे पृथ्वी ना साक्षात देव कोण छे भूदेव ब्राह्मणो अने संतो कोई संत आवे ने एमां आपणे त्यां रात्रि रोकाय ए तो आपणो बहु भाग्य आपणा घरे रोकाय आपणे त्यां प्रसाद ले સવારે સ્નાન સંધ્યા અને સ્નાન સંધ્યા કર્યા વગર સાધુ બ્રાહ્મણ જાય જ નહીં સાંજની આપણે ત્યાં સંધ્યા થાય સવારની સંધ્યા થાય એમ બ્રાહ્મણ કોઈ આપણે ત્યાં આવે તો બને ત્યાં સુધી એને એને પ્રાર્થના એવી કરવી ભગવાનને પ્રાર્થના કરવી કે બ્રાહ્મણ આપણે ત્યાં રાત રોકાય એમાંય ત્રિકાળ સંધ્યા કરનારો બ્રાહ્મણ એ રાત રોકાય ને આપણે ત્યાં સંધ્યા કરે સવારે કરે સાંજે કરે એ અહો ભાગ્ય છે આપણા ઘરમાં કોઈ સાધુ સંતો આવે અને સંધ્યા કરે પછી ભજન કરે જે કહે એ આપણું અહો ભાગ્ય છે ભગવાનને કહે સંજોગ કરો તો આવા કરજો કે અમારે ત્યાં કોઈ બ્રાહ્મણ અમારા ઘરે રોકાય અને અમારે ત્યાં એ સંધ્યા એ કરે એની પૂજા કરે કોઈ એવા સંતો છે અમારે ત્યાં આવે એ આંગણે આવ્યા એ આપણું અહોભાગ્ય છે અને એમાં એના નિમંત્રણથી તો ઠીક પણ વગર આમંત્રણે કોઈ આવી જાય એ તો અહોભાગ્ય સંતો હાલતું ચાલતું પ્રયાગ છે હવે વિદાય થવાના મને ખબર પડી કે મારા ગુરુ હવે જાય છે હું દોડતો દોડતો ગયો છું રડવા લાગ્યો છું એક બાજુ ઉભો રહી ગયો હરિદાસ હા ગુરુદેવ મેં સાંભળ્યું છે કે તમે હવે વિદાય લો છો હા બેટા ચાતુર્માસ હતા ચાતુર્માસ પૂરા થયા અને અમે સંતો તો ફરતા ભલા ગુરુદેવ મને પણ સાથે લઈ જાઓ ના સાચો ગુરુ ક્યાં છે જો હવે
એ તો આ ચેલા હાટું થઈને બધા ગુરુ ફાફા મારે છે, કઈ કોઈ આવ્યો ને તને ચેલો બનાવ્યો નથી. રાહ જોવે, ચેલા બનજા, ચેલા બનજા, ચેલા બનજા. મહાપુરુષોની પાસે સાંભળેલું કે અયોધ્યાના કોઈ સંત, અને એને દરરોજ એમ કે રામ મેરા ચેલા હે, રામ મેરા ચેલા. પછી તો બધા કહેવાય કે આનું આનું મગજ ફરી ગયું છે, આ મગજમેટ થઈ ગયો. એમાં રામનવમી આવી, રામનવમી આવીને ગુરુને આ તો રામની શોભાયાત્રા નીકળવાની હતી. ત્યાં તો પેલા સંત છે ને આમ છાતી ફૂલવા લાગી, આજ મેરા ચેલા આયેગા, આજ મેરા ચેલા આયેગા. આમ કઈ પોતાની જે આશ્રમ હતો ને ત્યાં ઓટા ઉપર બેસી ગયા. અભી મેરા ચેલા આયેગા, અભી મેરા ચેલા આયેગા. અને જ્યાં ધીરે 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 રામજીની સવારી એમ નીકળી અને જ્યાં એમના આશ્રમ પાસે પહોંચી, મેરા ચેલા આયા, મેરા ચેલા આયા, મેરા ચેલા આયા, આમ કહી અને પ્રાણ વહી ગયા. ગુરુ તો એવો કોઈ ધારવો ને, ગુરુ બનવું એ કઈ બહુ હેલી વાત નથી. મા બાપ બનવું જેમ હેલી વાત નથી, એમ ગુરુની પણ એટલી જ પાછી ઉપાધિ થઈ ગઈ. ચેલા એકને કંઠી બાંધી ને એટલે આ તો બધાને ગુરુ જ બનવું, કોઈને ચેલા જ નથી બનવું. હોવ ને ગુરુ થઈને પૂજાવું, હોવ પોતપોતાની રીતે હોવ, એને બધા ઉભા કરી દીધા. એ આવામાં ભરમાતા નહી, જ્યાં ત્યાં માથા ન મૂકી દેતા. અહીંયા ગુરુ લાલચી છે, ચેલા લાલચી છે. મહાપ્રભુજી પોતાના શિષ્યોની સાથે નીકળ્યા છે એકવાર, તો એક ગામમાં જ્યાં જાય છે ને ત્યાં એક અજગર પડ્યો હતો અને કેટલીક કીડીઓ છે એને ખાઈ રહી હતી. એટલે એ શિષ્યોએ પૂછ્યું કે મહાપ્રભુ, હા આ અજગર કોણ છે, આ કીડીઓ કોણ છે, કૃપા કરીને કહો ના. મહાપ્રભુજી હસવા લાગી ગયા, હું તમને શું કહું, નહીં જરા કહો ને, અમને કંઈ સમજ નથી પડતી, આ કેમ અને ખાઈ રહી છે. એટલે એમણે કીધું કે આ અજગર છે ને એ ગયા જન્મનો એનો ગુરુ છે, આ ગુરુ હતો. અને આ જે કીડીઓ છે ને એ એના સેવકો છે, ગયા જન્મમાં એના સેવકો હતા. ગયા જન્મમાં આ ગુરુ બની અને કેવળ ચેલાઓનું ધન જ હર્યું, ક્યારે એનું કષ્ટ એનું દુઃખ હર્યું નહીં. અને એથી અત્યારના આ ચેલાઓ છે ને કીડીઓ બની ને એના શરીરને ખાઈ રહી છે. આવું જે કરે ને અજગર થાય. આજ ગુરુ નથી કોઈના દુઃખ, મુઠ્ઠી બંધ બરાબર. એટલે તો તુલસીદાસજી, ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં કહ્યું કે ગુરુ કેવલ ધન હરે પણ કોઈનું કષ્ટ ન હરે. અને ગુરુને, સાચા ગુરુને, સંતને ઓળખવા પણ આપણા ગામમાં જ હોય, આપણી પાસે હોય, આપણે ઓળખી ન શકીએ. ઘરમાં જ હોય તોય ઓળખાય ને, જાય પછી ખબર પડે ને કિંમત પછી. આજ ગુરુ બી લાલચી, ચેલા બી લાલચી. ખોટી માયા જાળોમાં બહુ ક્યાંય ફસાતા નહીં. અને સાચા સંતનો, ગુરુનો જોજો અપરાધ ન થઈ જાય એ પણ ધ્યાન. ગુરુદેવ આપ, હા હવે સમય, બસ હું આવું, મને પણ સાથે લો. નહીં હરિદાસ, હજી તારી માં છે, અને જ્યાં સુધી તારી માં જીવિત છે અને એને જો તું છોડીને આવીશ ના તો ફરી પાછો તારે એનો સેવા કરવા જન્મ લેવો પડશે. આ મા બાપને જે વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે ને ગણાનંદ, ત્યાં જ અવસાન થઈ જાય છે, એનું ઋણ માથે રહી જાય ને ફરી પાછું આવવું પડશે. જો ઋણ ચૂકવવું હોય તો અહીંયા જ આપણા જ ઘરમાં રાખીને સેવા કરીએ, નહીતર પાછું એ ઋણ ચૂકવવા આવવું જ પડશે. મારા ગુરુએ મને આશીર્વાદ દીધા અને મને કીધું કે મંત્રનો ખૂબ જાપ કરજે. મને હવે કંઈક થાય છે કે મને એમ થાય છે કે હવે હું લૂંટાઈ ગયો, મારા ગુરુ નથી ગયા, મારા પ્રાણ પણ લેતા ગયા છે. મારા ગુરુ ગયા,
મારા ગુરુએ આપેલા મંત્રનો હું બહુ જપ કરું છું. પણ હવે એક દિવસની વાત છે, મારી માં ગૌશાળામાં ગઈ છે ગાય દોવા માટે અને ત્યાં સર્પે દંશ આપ્યો. મારી માનું અવસાન થયું, મૃત્યુ થયું. મને થયું કે ભગવાને કૃપા કરી દીધી હો, જો છોડવી પણ ન પડી માને. આપમેળે મારા ભગવાને, મારા પ્રભુએ કૃપા કરી હો, માની પાછળ બધી અંત્યેષ્ટિ કરી છે. જે કંઈ હતું બધું દાનમાં દઈ દીધું છે. અને પછી નારદજી કહે હું નીકળી ગયો છું નગરમાં, તીર્થયાત્રામાં જાય છે. 12 વર્ષ સુધી મેં ગુરુએ આપેલા મંત્રનો જપ કરું છું. એક પીપળના ઝાડ નીચે બેસીને હું જપ કરું છું, ધ્યાન કરું છું. મારા ગુરુદેવની આજ્ઞા હતી કે જપ ક્યારે છોડતો નહીં, એથી મેં ક્યારેય જપને છોડ્યા નથી. અને ત્યાં સુધી કીધું કે ભગવાનના દર્શન થાય તોય પણ જપ ન છોડવા, ક્યારેય જપ ન છોડ. આજે હું પરમાત્માનો જપ કરી રહ્યો છું, મારી આંખ બંધ છે અને મને હવે લાલસા જાગી કે મને એ પરમાત્માના દર્શન થાય તો કેવું સારું, મને ક્યારે દર્શન થશે. અને આમ જે ધ્યાન હતો ને, ત્યાં તો મને ધ્યાનમાં એક લીલો પ્રકાશ દેખાણો છે. અને પ્રકાશ પુંજ હજી તો કઈ બીજું વિચારું, ત્યાં તો બાલકૃષ્ણને મેં ઝાંખી કરી છો. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વર મૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલે ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચોડામણી. ગોપાલ ચોડામણી મેં બાલકૃષ્ણની ઝાંખી કરી છે હો, મારો રોમ રોમ ખડો થઈ ગયો હો વ્યાસજી. અને પછી તો મને એમ થયું કે લાવ હું ભગવાનને પકડી લઉં. અને જ્યાં હું એને પકડવા જાઉં છું ને, ત્યાં પરમાત્મા અદૃશ્ય થઈ ગયા. અને હું બે બાકડો થઈને મારી આંખ ખુલી ગઈ. ક્યાં ગયા ક્યાં ગયા? ત્યાં આકાશમાંથી આકાશવાણી થઈ છે કે હે નારદ, હજી તારા મનમાં સૂક્ષ્મ વાસના છે, ત્યાં સુધી હું નહીં મળું, હજી તારે બીજો જન્મ લેવો પડશે. પણ ભગવાને કૃપા કરી કે મારું જ્યારે મૃત્યુ થયું ત્યારે મને એની વેદના ન થઈ હો. અને એ વ્યાસજી મારો એ જન્મ ગયો અને હવે આ જન્મમાં હું બ્રહ્માને ત્યાં પ્રગટ થયો, બ્રહ્માને ત્યાં મારો જન્મ. પણ પૂર્વ જન્મમાં કરેલા એથી આ જન્મમાં પણ એ યાદ હતું, એથી હું નિત્ય ભગવાનનું કીર્તન કરતો 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 ગોલોકમાં ગયો છું એક દિવસ તો. અને ગોલોકમાં જઈ અને શ્રી રાધાજીને શરણે ગયો. એકવાર થયું એવું, હું ગોલોકમાં ગયો ત્યાં તો પછી મને ત્યાં ભગવાનની રાસલીલાના દર્શન પણ થયા છે હો. રાધાજી મારા ઉપર મારી ભક્તિ જોઈને પ્રસન્ન થયા હો. એકવાર ભગવાનને રાધાજીએ વિનંતી કરી કે નાથ, આ તમારો દાસ છે હો, અને કંઈક આપો ને. રાધાજીની વિનંતીથી ભગવાને મને પ્રસાદ આપ્યો. હવે પ્રસાદ આપ્યો એટલે તો પછી પ્રસાદમાં તો શું હોય, ત્યાં તો 56 ભોગ જ હોય ને કા. 56 ભોગ આપ્યા હશે, મગજની લાડુડી આપી છે, શું આપ્યું હશે ખબર છે તમને? પ્રસાદ શું આપ્યો હશે તમારે જોઈએ છે? રાધાજીની વિનંતીથી જોઈ છે પ્રસાદ જોઈ છે હે? એમ લેહો ને પાકું ડન એમ. હા જોઈએ, હવે જોઈ છે પ્રસાદ. રાધાજીએ શું આપ્યું ખબર છે? ભગવાનને કીધું એટલે પ્રસાદ શું આપ્યું. વ્યાસજીને પણ થોડી વાર તો થયું કે તમને શું પ્રસાદ મળી. ત્યારે નારદજી કહે વ્યાસજી સાંભળો, રાધાજીની ભલામણથી ભગવાને મને શું પ્રસાદ આપ્યો ખબર છે? જુઓ આ કરતાલ અને વીણા, આ વીણા અને કરતાલ મને ભગવાને આપ્યા. અને મને આજ્ઞા કરી કે જા, જેટલા મારા ભક્તો મારાથી વિખૂટા પડ્યા છે એને કીર્તન કરીને મારી પાસે લાવજો. હરિ કીર્તન કરી અને મારી પાસે લાવજે. એટલી તેથી નારદજી નિત્ય
નામ સંકીર્તન કરતા કરતા આત્મા કરતા અને વીણા વગાડતા વગાડતા જેટલા ભગવાન થી વિખૂટા પડ્યા છે ને એ બધાને હરી સુધી લઈ જાય. નારદજી ગયા, હવે આ કામ અમને વ્યાસો ને કથાકારો ને આપ્યું એટલે અમે આ જ કામ કરીએ છીએ કે કરતાલ અને વીણા વગાડી અને ભગવાન થી વિખૂટા પડ્યા એને વિખૂટા એ નામ સંકીર્તન દ્વારા ત્યાં સુધી લઈ જાય. એટલા માટે થઈને દરરોજ કેવું પડે, તમે ગાઓ ગાઓ ગાઓ, હરિની સાથે મળવું હોય તો હરિ નામ સંકીર્તન કરો પ્રેમથી ભાવથી. બીજું કાંઈ નહીં કરવું પડે, પૂજા નહીં કરવી પડે, મથુરા નહીં જવું પડે, શ્રીનાથજી નહીં જવું પડે, ક્યાંય જવાની જરૂર નથી. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. નામ કીર્તન કરો એટલે ભગવાન, અને કથામાં તો ભગવાન માગેલું ના કાલે કે જ્યાં કથા થતી હોય જે કીર્તન કરતા હોય જે કથા શ્રવણ કરતા હોય એના હૃદયમાં બિરાજમાન થાય. નારદજી કહે મને પ્રસાદમાં આ કરતાળ અને તાનપુરો મળ્યા અને એથી તે દિવસથી બસ હું આમ ફરી રહ્યો છું, ભગવાનથી વિખૂટા પડ્યા એ બધા જીવોને ભગવાન પાસે લાવું છું. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ નારજીએ પોતાનો પૂર્વ જન્મ વ્યાસ નારાયણ ને સંભળાયો. હરિદાસ ને હરિદાસ માંથી આ નારદ જો થયો હો તાનો પ્રતાપ કેવલ ને કેવલ સત્સંગ છે. આ સત્સંગનું ફળ છે. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. એથી નિત્ય કરવો તો સત્સંગ કરો, કુસંગીનો તો ક્યારેય સંગ ન કરવો. હે વ્યાસજી, તમે તમારો અવતાર ભૂલ્યા છો કે શું? તમારો અવતાર કાર્ય હજી બાકી છે તમારા હાથે. હવે તમે પ્રેમમય ભગવાનની કથાઓનું વર્ણન કરો જેથી તમને તો શાંતિ મળશે પણ આનો જે આશ્રય કરશે ના એને પણ શાંતિ મળશે. બસ સમાધિમાં બેસો અને જે તમને દેખાય ના એ તમે લખો. નારદજી બ્રહ્મલોકમાં ગયા છે, વ્યાસ નારાયણે અંતર્મુખ કરી હૃદયમાં, જ્યાં અંતર્મુખ થયા ત્યાં તો અંદરમાં હૃદયરૂપી ગોકુળમાં પરમાત્માની ઝાંખી થઈ છે અને વ્યાસ નારાયણે સર્વ લીલાઓનું વર્ણન કર્યું છે. વ્યાસ નારાયણે શ્રીમદ ભાગવતજીની રચના કરી આ પ્રમાણે, અને પછી તો એ કથા જ્યારે અધિકારી શિષ્ય એમનો મળશે ત્યારે સુખદેવજીને
એ કથા આપ 18,000 મંત્રોનું ભાગવત બનાવ્યું. વ્યાસજીને થયું કે હવે આ મારો અવતાર કાર્ય પૂરું થયું હો, બસ આ મારું મન, મારા મનને શાંતિ થઈ હો. પણ ચિંતા થઈ કે આ ગ્રંથને કોણ સાચવશે, આ કોને આપવું, એ તો કોઈ એવો નિર્વિકાર હોય અને મેં જે ભાષામાં લખ્યું એ જ ભાષામાં જો કોઈ રજૂ કરે તો, નહીં તો પછી કંઈ સમજ, મેં કંઈ કીધું છે ને સમજાશે કંઈક જુદું. ભગવાન શિવજીનું આરાધન કર્યું છે, ભગવાન શિવજી પ્રસન્ન થયા છે. વ્યાસજીએ પોતાની બધી જ વાત કહી છે ને, કહ્યું મારે તમારા જેવો દીકરો જોઈએ છે. શિવજી કહે મારા જેવું બીજું કોણ, હું જ તમારે ત્યાં દીકરો બનીને આવીશ. કારણ કે મહાદેવ જેવું નિર્વિકાર કોણ છે બીજું. એથી સુખદેવજી બીજું કોઈ નહીં પણ ભગવાન શિવજી પોતે અવતાર ધારણ કરીને આવ્યા. અને સુખદેવ સ્વરૂપ પરમાત્મા પધાર્યા છે. ભગવાન શિવજી અવતાર લીધો પણ જેવો જન્મ થયો એ જ વખતે નીકળી ગયા છે, કોઈ બાળ લીલા કઈ નથી. અને એ જ વખતે વ્યાસ નારાયણ થયું, મેં આટલી તપસ્યા કરી, મેં વરદાન માંગ્યું, મારે ત્યાં દીકરો, દીકરો આવતા વેત તો નીકળી ગયો. એથી એ બેટા, ઓ બેટા, ઓ બેટા કહેતા કરતા આમ જાય છે. ત્યાં એક સરોવર હતું, સરોવરની પાસેથી સુખદેવજી મહારાજ પસાર થાય છે. અપ્સરાઓ નિર્વસ્ત્ર થઈ સ્નાન કરે છે. પરીક્ષિતજી, અરે સુખદેવજી મહારાજ ત્યાંથી પસાર થઈ ગયા પણ કઈ સંકોચ શરમ ન આવી હો. પણ જ્યાં વ્યાસ નારાયણ છે, ઓ બેટા, ઓ બેટા કહેતા કહેતા જ્યાં સરોવર પાસે આવ્યા અને અપ્સરાઓ છે એ પોતપોતાના શરીરને એકદમ ઢાંકવા લાગી, સંકોચ થવા લાગ્યો. વ્યાસ નારાયણે પૂછ્યું કે ગજબ છે, આ મારો જુવાન દીકરો એ જાય છે ત્યારે તમને સંકોચ ન થયો, શરમ ન આવી, અને હું તમારા બાપની ઉંમરનો આટલો વૃદ્ધ અને એ વખતે ત્યારે તમે આમ તમારા શરીરને ઢાંકો છો. ત્યારે અપ્સરાઓએ કહ્યું કે મહારાજ, અમે એટલા માટે અમારા શરીરને ઢાંકીએ છીએ, તમને ખબર છે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે. ત્યારે આ સુખદેવજીને આ સ્ત્રી આ પુરુષ આવી કોઈ નહીં, એને તો બધા બ્રહ્મ દ્રષ્ટિ છે. અને એથી અમે એ જ્યારે નીકળ્યા ત્યારે અમારા શરીરને ન ઢાંકું, કારણ કે એને કોઈ સ્ત્રી પુરુષનો કોઈ ભેદ જ નથી, એ તો બધાને બ્રહ્મમય જુએ છે. આવા સુખદેવજી મહારાજ વનમાં નીકળી ગયા, વ્યાસ નારાયણ પાછા આવ્યા છે આશ્રમમાં. પછી તો વ્યાસ નારાયણના શિષ્યો છે, દરરોજ એમને યજ્ઞ કરવો હોય, લાકડા લેવા જવા માટે વનમાં જવાનું હોય, એમાં એક દિવસ કોઈ શિષ્યોએ કહ્યું કે બાપજી અમે વનમાં જઈએ છીએ તો અમને બીક લાગે છે હિંસક પશુઓની. અચ્છા, તમને હિંસક પશુઓની બીક લાગે છે, લો આ મંત્ર હું તમને આપું છું, આ મંત્રનું તમે જોરથી ઉચ્ચારણ કરજો. શિષ્યોને મંત્ર આપ્યો છે અને મંત્ર લઈ અને આજે શિષ્યો જઈ રહ્યા છે વનમાં. એમાં હિંસક પશુની ત્રાળ સંભળાણી હો. અને એ જ વખતે શિષ્ય કહ્યું કે આપણા ગુરુએ તો આપણે મંત્ર આપ્યો છે, હાલો ને જરા આપણે ખબર તો કરી, જરા બોલીએ તો ખરા. અને એથી શિષ્યો જોરથી મંત્ર બોલવા લાગ્યા. કનક કપિશમ વૈજયંતેમ ચ માલા રંદ્રાન મે
પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કે બરહાપીડમ બરહાપીડમ નટવર વપુહો સુંદર મજાનો મંત્ર બોલાવો ભગવાન ગોપ બાળકોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે મોર મુકટ ધારણ કર્યો છે વનમાળા ધારણ કરેલી છે શરીર પર પિતાંબર છે અને આમ જો તો એનો રૂપ કોઈ રંગ મંચ ઉપર નટ ના હોય એવું પોતાની વાસળીને પોતાના આધાર ઉપર રાખી અને એને ભરી રહ્યા છે ગોપ બાળકો એની પાવન કીર્તિ નું ગાન કરી રહ્યા છે અને જ્યાં ભગવાન ના ચરણ પડ્યા છે એ ભૂમિ બ્રહ્મલોક થી પણ ભગવાન પ્રવેશ કર્યો આ મંત્ર એ જ વનમાં જે સુખદેવજી છે એ વનમાં જે શિષ્યો ગયેલા અને જ્યાં મંત્રો આ શિષ્યોએ બોલ્યા છે સુખદેવજી સમાધિ લગાવવામાં જતા પણ જ્યાં મંત્ર જ્યાં સાંભળ્યો ત્યાં તો મન આકર્ષાયું હો ઓહો આ કોણ બોલી રહ્યું આમ થી આમ જોયું તું વ્યાસ નારાયણ ના શિષ્યોને જોયો ત્યાં તો વળી પાછો બીજો મંત્ર બોલ્યા અહો એ પરમાત્મા કેવા કૃપાળુ હો કે જે પૂતના પોતાના સ્તન ઉપર ઝેર લગાવીને આવી હતી અને છતાંય સદગતિ આપી દીધી ભગવાન સિવાય બીજું કોણ કૃપાળુ છે એ પૂતના શરીર બહુ સારું હતું પણ અંદર કાળજું કાળું કરીને આવી હતી ઝેર લગાવીને આવી હતી આ કોઈ દેખાતું નહોતી હું તમને એવું નથી લાગતું કે પૂતના છીએ ઉપરથી એવા એવા હારા હારા કપડા પહેર્યા છે પણ અંદર કાળજા કઈક જુદું જ કામ કરે આ પૂતના છીએ અને સુખદેવજી નું મન આકર્ષાયું હો જોયું તો વ્યાસ નારાયણ શિષ્ય એ ભાઈ અહીંયા આવ્યા છે કોણ છો તમે આ મંત્ર કોના છે લખેલા કહ્યું બાપજી અમે વ્યાસ નારાયણ અહીંયા બાજુમાં જ આશ્રમ છે મારા ગુરુદેવ અમે વ્યાસ ના શિષ્યો છીએ અચ્છા આ મંત્ર બોલે આ મંત્ર અમારા ગુરુદેવે અમને આપેલો અમને હિંસક પશુઓની ભીખ લાગતી હતી ને એટલે અમને ગુરુદેવે કહ્યું કે આ મંત્ર બોલજો તમે ઓહો પણ બાપજી હું કઈ આ તો હજી ખાલી ટેલર જ છે ફિલ્મ તો બાકી છે આ તો નમૂનો જ આપ્યો અમને તો આ બે શ્લોક આવા 18,000 શ્લોક રચ્યા છે ઓહો કોણે વ્યાસજીએ અરે વ્યાસ તો મારા પિતાજી છે મારો બાપ છે અને જો આ એના શિષ્યોને આપતો હોય તો હું તો એનો દીકરો છું મારો અધિકાર નહીં હું તો દીકરો છું અને એ જ વખતે સુખદેવજી વ્યાસ નારાયણના આશ્રમે ભાગ્યા જ્યારે બોલાવતા હતા ઓ બેટા પાછું વળી ન જોયું અને આજ દોડતા દોડતા આવ્યા છે પિતાજી આમ કહેતા જઈને એના પગમાં પડી ગયા વ્યાસ નારાયણ જોયું તો ઓહો
તો મારો સુખદેવ, હું જેની પાછળ પડીને કેતો હતો, બેટા ઉભો રે ઉભો રે, તો કીધું કોણ કોનો બાપ, કોણ કોનો દીકરો, કોણ કોનું, આજે ઉભા કર્યા છે, હૃદય સરસા ચાપ્યા છે. ઓહો સુખદેવ, પ્રેમ અશ્રુ વહી ગયા. પિતાજી, હા, મેં આ શિષ્યોની પાસે તમારા બે મંત્રો એને કીધું, મેં સાંભળ્યા તો કહ્યું કે આ તો હજી બે જ મંત્રો છે, આવા 18,000 મંત્રો લખ્યા છે. તો એ પિતાજી, મને પણ ભણાવો ના, મને પણ આપો ના, હું તો તમારો દીકરો છે. વ્યાસ નારાયણ કહી, એટલા માટે તો હું તને બોલાવતો હતો બેટા, પણ તું પાછું વળીને ક્યાં જોઈ, જોયું તો પાછો કે કોણ કોનો દીકરો, કોણ કોનો મામો. દીકરા, મારે તને આ ભાગવત જ ભણાવું હતું, એટલે જ બોલાવતો હતો. અને પછી એ જ સુખદેવજી વ્યાસ નારાયણ ના ચરણ માં બેસી અને 18,000 મંત્રો ભણ્યા છે. વ્યાસ નારાયણ ની ચિંતા મટી કે આ ભાગવત નો પ્રચાર પ્રસાર કેમ કરવો. સૌતજી કહે, સૌનક આશ્ચર્ય નહીં કરો, આશ્ચર્ય નહીં કરો, કારણ કે ભગવાનના ગુણો જ એવા છે કે સર્વને પોતાના તરફ ખેંચી લે છે. જેઓ જ્ઞાની છે, જેની અવિદ્યાની ગાંઠ ખુલી ગઈ છે, જેઓ આત્મામાં જ રમણ કરવા વાળા છે, તેઓ પણ ભગવાનની હેતુ રહિત ભક્તિ કૈરા જ કરે છે, કારણ કે ભગવાનના ગુણ એવા મધુર છે કે સર્વને પોતાની તરફ ખેંચે છે. ભગવાનના ગુણ જ એવા છે કે સુખદેવજીને પણ ખેંચી લીધા. સુખદેવને ખેંચતા હોય તો મારે ને તમારી તો શું સાહેબ, હું તમે તો ખેંચાવાના છીએ. આવી આ મધુર કથા બપોરે 3 વાગે ફરી અત્યારે કથાને વિરામ આપું. એ પહેલા જેના નામ જેના તરફ ખેંચે આવો એ ભગવાનનું કીર્તન 2 મિનિટ કરી લઈએ. શ્રી રામ જય રામ જય જય રામ, 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 રામ જય રામ જય જય રામ, શ્રી 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 રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અલાવ હવે હું તાળી પાડું તો તમારે પાડવાનું, સાહેબ કરે એમ જ કરવાનું તમારે. હે, હવે તમારે તમારી હાથે એકડો નહીં ઘૂંટવાનો, હવે મારે ક્યાં સુધી તમારો હાથ પકડીને ઘૂંટાવવો. મેં તમને ઘૂંટી તો દીધો એક વાર, હજી નથી આવડતો ઘૂંટો ને, તો બગડો શીખડાવું ને. એકડો નહીં આવડે ત્યાં સુધી બગડો કેમ આવડશે. એકડે એક અને બગડે બે, જે ન ગાય ન તાલી પાડે ન સાંભળે એના બે બગડે. પાડો ને ગાવ ને, પણ બે તાલા ન ગમે હો, તાલીમાં હો. તમને ભૂખ લાગી, પેલા એ તાલી બંધ કરો, બંધ કરો, ખબરદાર. હવે આ ન માને, તાલી તાલી માં દે. શ્રી રામ જય રામ જય જય રામ,
આપણે તો એને થકાવી દેવો. તમને કોઈ ના પાડી છે કીર્તનમાં ઉભું થવાની બોલવાની? મન છાના મુના કહી જાય ઉતારે. કોણે ના પાડી? હા સાચું કહી દો, આપણે હિન્દુ મુસલમાન સિવાય કોઈ નથી કેવું. કહી દો કોઈ ના પાડી તમને? હે, ઘરે કોઈ ના પાડે? બાપાએ ગાવાની ક્યાં ના પાડી છે? બાપાએ તો કીધું કીર્તન કરો, ગાઓ ભાવથી. બહુ રાજી થાય બાપુ. હા કાય તમે યાર, તમે એ શરમ ગઈ સરકારમાં, લાજ ગઈ લડાઈમાં, પણ લાજ તો રાખવાની છે. પાછા તમે તો હમણાં પાછા ઉલારીઓ કરશો. પ્રેમથી ગાઓ, નાચો, ઝૂમો. બપોરે ફરી પાછા નવા ભાવથી, પ્રેમથી. એ પરમદી તો કૃષ્ણ આવવાના છે, રામ આવવાના છે, વામન આવવાના છે. એટલે અત્યારથી જ તમને બધું કહેતો જાઓ. રામ જન્મ બપોરે આપણે કરશું, બરાબર. વામન જન્મ પછી કૃષ્ણ જન્મ બુધવારે બપોર પછી. એટલે તે દિવસે છે ને બધાએ પીળી સાડી પહેરીને આવવાની બહેનોએ. આ ક્યાં કર્યું તમે? પીળું છે, કેસરી છે. ભગવાનનો જન્મ અવતાર હોય ને ત્યારે કેસરિયા ધરાવાય. હા તે દિવસે તો એટલે કેસરી સાડી, પીળી સાડી, પછી ભલે ને થોડો કલર ફેર હોય, વાંધો નહીં. અને ભાઈઓ બધા જ, જો કડિયા ને ચોઈણી હોય, એ તો ખેડૂત છો તમે બધા, ઘરે જો હોય કડિયા ને ચોઈણી, ચોઈણી હવે ખબર નહીં પહેરે કે નહીં, પણ છતાં હજી હજી વાર છો થોડી. કડિયો ને ચોઈણી, બાકી સફેદ કપડાં. અને અબીલ ગુલાલ તો ઉડાડવાના જ નથી આમાં. ફૂલ જેટલા ઉડાડવા એટલા ઉડાડજો, કારણ કે ક્યારેક અતિરેકમાં પછી છે ને બધાનું ધ્યાન ન રહે, અને ક્યારેક અકસ્માત થઈ જાય. અને એથી હવેથી કથાઓમાં બધે અબીલ ગુલાલ ક્યાંય નહીં, ફૂલ વૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ કરો. તમારે જેટલા હુંડા ખટારા ભરીને ઉડાડવા એટલા ઉડાડજો. અબીલ ગુલાલથી બહેનો પણ બધા ભાગે, બધા અલગ નથી થવું, આપણે ભેગું જ રહેવું છે. અને એથી કૃષ્ણને શું ભાવે? હા બીજું શું ભાવે? બીજું શું ભાવે? ચોકલેટ. એટલે બધાએ થોડી થોડી ચોકલેટ, માખણ,
મિશ્રી ફળ આ બધું લાવજો અને આપણે કૃષ્ણ જન્મ એવો કરવો છે ભૂતોનો ભવિષ્ય આજ જે આ થાય છે ને એ પાછું કાલે આવું બપોર પછી નથી થવાનું અત્યારના જે થયું બપોરે કલાક પછી ન થાય કલાક પછીનો ઉત્સવ તો એ પછી એ પછી નહીં થાય એટલે આજે જે આવો ઉત્સવ આપણે કરવો છે આજે જ્યારે ગોરસિયા પરિવારમાં મેં પહેલે દિવસે અર્થ તો કરી ગયો ગોમ અને ઇન્દ્રિય ઇન્દ્રિયોને ભક્તિરૂપી રસ પાવામાં જે કુશળ છે એ ગોરસિયા તો આ પ્રમાણે પછી આગળ જઈશું ગિરિરાજ પર્વત છે ગિરિરાજજીની ધારણ એ બનાવશું એમની પૂજા અર્ચન કરશું રુક્ષ્મણી વિવાહ તો ખરા જ તો આ જરા આપ સૌ ધ્યાનમાં રાખજો બપોરે 3 વાગે અત્યારે કથાને વિરામ આપું પ્રેમથી ભાવથી સૌ જય જયકાર કરી લઈ પેલા શ્રી દ્વારિકાધીશ કી શ્યામ સુંદરી અમને મહારાણી કી શ્રી વલ્લભાધીશ કી રામચંદ્ર ભગવાન કી બાલકૃષ્ણ ભગવાન કી હનુમાનજી મહારાજ કી સુરાપુરા બાપા કી જય સતી આય કી જય ઘોડિયા રાય કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર મહાદેવ સૌ સંતોને પ્રણામ કરી સૌને જય શ્રી કૃષ્ણ જય સિયારામ નમો નારાયણ જય સ્વામિનારાયણ જય ગોપાલ જય માતાજી જય પરશુરામ જય મહાદેવ જય જલારામ ઓર બાકી રે કોઈ સૌને જય શ્રી